तो मित्रों चैप्टर नंबर छ એટલે કે વર્ક એનર્જી એન્ડ પાવર એટલે કે કાર્ય ઉર્જા અને પાવર માં આપણો ટોપિક છે 6.4 અથવા તો ગતિ ઉર્જા। ગતિ ઉર્જા વિશે આપણે મિત્રો વાત કરી છે કેની સાદી વ્યાખ્યા જોઈ હતી કે પદાર્થનું દળ અને તેની ગતિનો અથવા તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે મિત્રો ગતિ ઉર્જા। અથવા તો જો મારે સિમ્પલ દર્શાવવું હોય તો દ્રવ્યમાન વેગ એટલે વર્ગ અને અડધું મૂલ્ય તો ભાઈ બે અને ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી એટલે કે પણ દર્શાવવામાં આવે। હવે ને સિમ્પલ 1/2 mv² કહેવામાં આવે। આ ગતિ ઉર્જાની વ્યાખ્યા જોઈ હતી। બીજી વ્યાખ્યા પણ મિત્રો એવી છે કે પદાર્થની જે ગતિ કરવાની ક્ષમતા છે ને પણ ગતિ ઉર્જા કહેવામાં આવે છે। આ બે ગતિ ઉર્જાની સિમ્પલ અને સાદી વ્યાખ્યા થઈ। હવે આપણે એના એકમ પારિમાણિક સૂત્ર વિશે આપણે વાત કરી છે પણ છતાં વાત કરી કે એકમ મિત્રો આવશે દ્રવ્યમાન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પણ વર્ગ છે એટલે મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અથવા જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં જૂલ પણ એકમ બને છે। ઓકે આ બે એકમ થયા। હવે પારિમાણિક સૂત્ર m1 l2 t-2 કેવી રાશિ છે દ્રવ્યમાન અને વેગનો વર્ગ એટલે મૂલ્ય દર્શાવશે અને મૂલ્ય હોય મિત્રો તો કેવી આવે અદિશ રાશિ આવશે। કેવી રાશિ આવે છે મિત્રો અદિશ રાશિ આવે છે। હવે આ ગતિ ઉર્જા છે ક્યાંથી રૂપાંતર મળશે મિત્રો ઓકે એના વિશે વાત કરવી છે। તો મિત્રો આપણે વાત કરવી છે ગતિ ઉર્જા વિશે કે આ ગતિ ઉર્જા છે ક્યાંથી આવે કેવી રીતે ઉદ્ભવે। તો સિમ્પલ આપણે જે પવન જે છે મિત્રો એમાં પવન ચક્કીનું એક્ઝામ્પલ લઈએ। ધારો કે આ રીતનું એક પાંખ્યું બીજું પાંખ્યું ત્રીજું પાંખ્યું મિત્રો તો જે પવન ચક્કીમાં જે પવન દ્વારા આ પાંખિયાઓને ગતિ કરવામાં આવે શું કરવા મિત્રો ગતિ કરવામાં આવે અને એના દ્વારા આપણને ગતિ ઉર્જા મળે। પછી એ રીતે વહેણ દ્વારા એટલે ઉપરથી જો પાણી પડતું ધોધનું અને નીચે એક ચક્ર મૂકવામાં આવે અથવા તો એન્જિન મૂકવામાં આવે તો એ ગતિ ઉર્જામાં રૂપાંતર પામે। જૂના જમાનામાં અથવા તો પ્રાચીન સમયમાં જે વાહન આવતા મિત્રો આ રીતના એમાં જે સઢ વાળું વાહન આવતું તો ઉપર આ રીતે કાગળ હોય અથવા તો કાપડ હોય મિત્રો જેને સઢ કહેવામાં આવતું અને પવનના કારણે એ વાહન છે ચાલતા હતા મિત્રો તે બધો ઉપયોગ છે એ શેનો ઉપયોગ થતો મિત્રો ગતિ ઉર્જાનો। ઓકે તો અનાજ દળવાની ઘંટીનો પણ મિત્રો આ ગતિ ઉર્જામાં ઉપયોગ થતો હોય છે। ઓકે તો જુદા જુદા જે છે ઘટના બનતી હોય છે। હવે આપણે આ ગતિ ઉર્જા છે એ કઈ રીતે અથવા તો રોજિંદા જીવનમાં તમે કેટલી ગતિ ઉર્જા વાપરો છો એના માટે મારે વાત કરવી છે। ધારો કે એક ફોરવ્હીલ અથવા તો કારનું એક્ઝામ્પલ લ્યો તો કારનું જે દ્રવ્યમાન છે મિત્રો 2000 કિલોગ્રામ છે। સામાન્ય રીતે જે કાર છે એની સ્પીડ આપણે એવરેજ 90 કિલોમીટર પર કલાક ચાલે છે। જો મીટર પર સેકન્ડમાં ફેરવું તો 5/18 18 × 95 × 25 તો આ જે કાર જ્યારે ચાલતી હોય છે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી છે તો 1/2 mv² 1/2 m એટલે 2000 કિલોગ્રામ v એટલે 625 કારણ કે 25 નો વર્ગ 625 થાય મિત્રો આ કેટલા આવશે 1000 તો 625 1000 એટલે મિત્રો કેટલા ગણાય કિલો અને 1 2 3 4 5 6.25 × 10⁵ જૂલ ઉર્જા ઉદ્ભવે। ક્યારે મિત્રો જ્યારે ફોર વ્હીલ ચાલતી હોય ત્યારે કેટલાની સ્પીડે ઓકે વેરી ગુડ। હવે જો દોડવીરની વાત કરવી છે મારે કોઈ રમતવીર છે અથવા તો એથ્લેટિશિયન છે તે દોડતો હોય ત્યારે તો સામાન્ય રીતે એમનું દળ
70 કિલોગ્રામ છે. હવે એની સ્પીડ માનો કે 10 ની છે, 10 મીટર પર સેકન્ડ. તો કેટલી ગતિ ઊર્જા? તો 1/2 m એટલે 70, v એટલે વર્ગ 100, કેટલા આવશે? 35. એટલે 3500 જુલ ઊર્જા જોઈએ. એટલી સ્પીડે દોડવા માટે કેટલી જ ઊર્જા જોઈએ મિત્રો? માણસને 3500 જુલ જેટલી ઊર્જા જોઈએ. હવે જે બુલેટ અથવા તો ગોળી, બુલેટ શબ્દ વાપરશે, અમુક વાર ગોળી પણ શબ્દ વાપરવામાં આવે છે. તો ગોળી છે એ 50 ગ્રામની હોય મિત્રો, સમજો ખાસ. તો 50 × 10⁻³ અને કેટલી સ્પીડે, ખૂબ જ ઝડપી સ્પીડે જતી હોય. તો ધારો કે એની સ્પીડ 200 મીટર પર સેકન્ડ છે. તો ગતિ ઉર્જા 50 × 10⁻³, 200 નો વર્ગ, 2 નો વર્ગ 4 અને 10^2 નો વર્ગ 4 ઘાત, તો કેટલા આવશે? 4×5 20 એટલે 200 × 10³ 1 ઘાત એટલે એક વધી, એટલે 2000 જુલ છે ઉર્જા મળે મિત્રો. કેટલી મળશે? 2000 × 2 આવે એટલે 1000 જુલ છે ઉર્જા મળે. એટલે આપણને ખબર પડે કે આ રીતનું જે સપાટી હોય ગોળી આવશે મિત્રો આ રીતે, એટલે આપણે વધારે થતા, કારણ કેટલી ઉર્જા મળે છે મિત્રો. એટલે કોઈ પણ ભાગથી થડકાર લાગવાને કારણે એ ખસતો હોય છે અથવા તેનું સ્થાનાંતર થતું હોય છે. કે એવી રીતે તમે મિત્રો કયા કયા એક્ઝામ્પલ લઈ શકો છો કે વરસાદનું ટીપું જ્યારે ઉપરથી નીચે પડતું હોય ત્યારે હવાના અણુની કેટલી ગતિ ઉર્જા છે, એ બધા વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવવી છે. તો ધારો કે 1 કિલોગ્રામનો પથ્થર છે, કેટલા કિલોગ્રામનો મિત્રો? 1 કિલોગ્રામનો, અને આપણે આમ દોરથી ઘા કરવાનો છે તો ફેંકવાનો છે. કેટલી સ્પીડે મિત્રો? 14 મીટર પર સેકન્ડની સ્પીડે ફેંકવો છે મારે. તો કેટલી ઉર્જા ઉત્પન્ન થશે? ધ્યાન આપજો, ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો 1/2 m એટલે 14 નો વર્ગ મિત્રો કેટલો આવશે? 196 થાય. એટલે નિયરલી ઇક્વલ ટુ આનું 200 કહું તો 200 ભાગ્યા 2 એટલે 100 જુલ જેટલી ઉર્જા મળે, જેના કારણે આપણને સામાન્ય રીતે પથ્થર પડે અને જોરથી ફેંકીને પથ્થર પડે તો એમાં એટલો ફેર પડે છે. હવે વરસાદનું ટીપું, આ પથ્થર માટે વાત થઈ, વરસાદના ટીપા માટે ધારો કે વરસાદનું જે ટીપું છે એમનું દ્રવ્યમાન 3.5 × 10⁻⁵ કિલોગ્રામ આપ્યું, અથવા તો 35 મિલીગ્રામ છે. કેટલું ગ્રામ? 35 મિલીગ્રામ. મિલીગ્રામ એટલે મિલીને સાદામાં ફેરવું 3 ઘાત, પાછું એને શેમાં ફેરવીશ મિત્રો? હું કિલોગ્રામમાં. ઓકે, તો આ રીતે જે વરસાદનું ટીપું છે 9ની સ્પીડે આવે છે. કેટલાની સ્પીડે મિત્રો? 9 મીટર પર સેકન્ડની સ્પીડે આવે. તો મારે જો જાણવું હોય એનો ગતિ ઉર્જા કેટલી થશે, તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/2 m એટલે 35 × 10⁻⁶, 9 નો વર્ગ 81. હવે જો તમે ઘાત માટે ગુણાકાર ભાગાકાર કરશો તો આ નિયલ ઇક્વલ ટુ કેટલા છે મિત્રો? 40 થયા, અને 40 × 35 = 70, 70 × 2 = 140, અને 1 મીંડું વધારાનું × 10⁻⁶ કેટલા આવશે મિત્રો? −6. અને જો એક આંકડા પછી પોઈન્ટ રાખશો તો 1.4 × 10⁻³ જૂલ અથવા તો મિલી જૂલ પણ લખી શકાય, 1.4. ઓકે, આ રીતની ઉર્જા મળે છે. હવે હવાનો અણુ છે મિત્રો, એ જો અત્યંત ઝડપથી ગતિ કરતો હોય તો એની પણ ગતિ ઉર્જા આપણને મળે છે. કોની મિત્રો? હવાના અણુઓની. ધારો કે એની સ્પીડ કેટલી છે, તો હવાના અણુઓનું દળ મિત્રો અતિ સૂક્ષ્મ હોય છે. ધારો કે 10⁻², તો 24 કિલોગ્રામ લો અને સ્પીડ 500 અથવા તો 5×10⁻² મીટર પર સેકન્ડ,
गति ऊर्जा 1/2 mv² 1/2 m એટલે 10^-24 v એટલે 25 10^4 તો 12.5 એક આંકડા પછી પણ લખું 1.25 આ 5 થઈ અને 11/26 એટલે કેટલું આવશે 21 થાય પણ કેવી માઇનસ ઘાત આવે તો આ રીતે મિત્રો તમારે કોઈ પણ જુદા જુદા પદ માટે ગતિ ઊર્જા મળે છે હવે આ જ ક્વેશ્ચન જો મને ટ્વિસ્ટ કરીને પૂછવો હોય તો ધારો કે પથ્થરની ઊર્જા પૂછી કેટલી છે 100 જૂલ છે હવે મને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે તો જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે મિત્રો તો 100/1.6×10^-19 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય હવે જો એક મીંડું કાઢ નાખું મિત્રો તો એટલે -20 થાય ઓકે 100 × 96 ઓકે એટલે 6 સમથિંગ આવે જવાબ તો આ રીતે તમારે ઘાતનો સરવાળો બાદબાકી કરવાનો છે ઓકે તો આ રીતના મિત્રો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે હવે આપણને પ્રશ્ન હોય કે એનસીઆરટી છે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે તો એનસીઆરટીમાં પ્રશ્નમાં ધ્યાન આપજો કે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર/સેકન્ડની સ્પીડથી અથવા ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે તો ધારો કે આ રીતનું પાટિયું છે ના બુલેટ આવી આ રીતે છોડે છે તો બુલેટને તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે બહાર નીકળે જેવી અહીંથી બહાર નીકળી મિત્રો એટલે કેટલી ટકા ઊર્જા વધી 10% ઊર્જા વધી આપણને પ્રશ્ન એવો થાય કેટલી ઊર્જા અંદર ગઈ હોય 90% ઊર્જા છે વેગ પામી માત્ર 10% બહાર નીકળી છે તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે તો આપણે સાદી રીતે વિચારી કે 200ની સ્પીડ આવી તો વધે કેટલી 90% જતી રહી હોય તો કેવું વિચારી કે નીલ ઇક્વલ ટુ 100 200 માઇનસ કરી નાખો 90% તો 10-20ની આસપાસ વિસ્તાર થતો થતો 180 જે કાંઈ આવતું હોય તો એમાં આપણે ગણતરી કરવાની છે કે 200ની સ્પીડ હતી એમાંથી 90% ઓછી થઈ એટલે 110 સામાન્ય રીતે વિચારતો પરંતુ એવું વિચારવું છે તમારી ભૂલ ભરેલી માન્યતા છે મિત્રો ખાસ કઈ રીતે એક્ઝામ વિચારવાનું છે એ હવે આપણે ધ્યાન આપશું ઉદાહરણ નંબર 4 m is equal to કેટલા છે ગ્રામ 50 ગ્રામ એટલે 50 × 10^-3 કિલોગ્રામ અથવા 5 × 10^-2 કિલોગ્રામ v 200 મીટર/સેકન્ડ તો 2×10^2 મીટર/સેકન્ડ ઓકે એટલે જો બુલેટ બનાવું છું ધારો કે આ રીતની બુલેટ છે આ લાકડાનું પાટિયું છે 2 સેન્ટીમીટર જાડાઈનું જેવું ગયું અને બહાર નીકળશે મિત્રો બુલેટ આ રીતની પરિસ્થિતિ છે ઓકે ઓકે તો શરૂઆતની ગતિ ઊર્જા અથવા તો અંતિમ ગતિ ઊર્જા કેટલા છે 10% છે કોના કરતા શરૂઆતની ગતિ ઊર્જા કરતા આવી મને માહિતી આપીશ અંતિમ ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની 10% ગતિ ઊર્જા તો ગતિ ઊર્જાનું સૂત્ર મારી પાસે છે બોલો 1/2 mv² પણ ફાઈનલ એટલે એફ 10% સાદામાં ફેરો એટલે ભેગા 100 1/2 mv² 1/2 m 1/2 m કેન્સલ vf સ્ક્વેર જોતાના છે 1 મીંડું કેન્સલ 1/10 v એટલે મિત્રો 2^4 2^10^4 4×10 એટલે 0.4 10^4 હવે જો તમારે વર્ગમૂળ કાઢવું હોય તો 0.4 નો વર્ગમૂળ 0.63 વધે
ने 10^4 घात नो वर्गमूल 2 घात। तो अंतिम झड़प मित्रों केटली आवशे? ओके वेरी गुड 0.63 अथवा तो 2 घात वडे गुणी नाखो तो 63.2 अथवा तो 63 मीटर पर सेकंड। क्लियर? तो आ रीतनी स्पीड आवे। आपणने एवुं मनमां न थवुं जोईए कि 200 नी स्पीड हती 10% गई तो तमे जे 110 120 80 90 જે વિચારો એ ભૂલ ભરેલી માન્યતા છે આ રીતે ફરજિયાત કરવું પડે। હવે બીજો પ્રશ્ન એવો પૂછે મિત્રો આપણે પૂછવામાં નથી એવો તો ઝડપમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો સાદો ઘટાડો કેટલો 200 માઈનસ 63 એટલે 7 9 3 1 137 મીટર પર સેકન્ડનો ઘટાડો થયો પરંતુ કેટલા ટકા ઘટાડો થયો ઓ પ્રશ્ન પૂછે કેટલી સ્પીડ ઘટી 137 મીટર પર સેકન્ડની સ્પીડ ઘટી પણ કેટલા ટકા ઘટાડો થયો તો એના માટે મિત્રો ડેલ્ટા વીના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ વી એટલે અંતિમ કેટલી મિત્રો શરૂઆત 200 માઈનસ વધેલી 63 છેદમાં 200 એટલે 137 ટકાવારી ફેરવવા છે મારે 37/2 એટલે 68.5 અથવા તો નિયરલી ઇક્વલ ટુ 68% છે સ્પીડમાં ઘટાડો થાય જો 10% વધે એટલે 90% ન આવે એવું સાદું નથી વિચારવાનું મિત્રો આ રીતે પ્યોર અથવા તો શ્યોરલી તમારે એક્ઝામમાં વિચારવાનું છે કોઈ પણ જાતની ભૂલ ભરેલી માન્યતા ન હોવી જોઈએ કારણ કે હોય છે 4 માર્ક્સનો ક્વેશ્ચન 4 માર્ક્સ જવાને બદલે તમારા 5 માર્ક્સ કપાય છે કારણ કે નેગેટિવ સિસ્ટમમાં આપણે કામ કરવાનું છે ઓકે તો ઝડપમાં કેટલો ઘટાડો થયો 68% ઘટાડો થયો અથવા તો 68.5% આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે ઓકે તો મિત્રો ધ્યાન આપજો ખાસ કે અત્યાર સુધી આપણે કાર્ય વિશે વાત કરી બળ વિના સ્થાનાંતર ગતિ ઉર્જા વિશે વાત કરી 1/2 mv² બંનેને રિલેટેડ પ્રમેય વિશે વાત કરી ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ FD અથવા તો W પરંતુ આ જે બળ હતું મિત્રો એ અચળ બળ વડે કાર્ય થતું હતું કે બળમાં કોઈ જાતનો ફેરફાર નહોતા કરતા મિત્રો તો હવે જો મારે બળ સી અચળ નથી રાખવું હવે મારે કાર્ય કરવું છે અચળ બળ ના હોય મિત્રો પરંતુ બદલાતું બળ હોય એટલે કે છલ બળ વડે જો મારે કાર્ય કરવું હોય તો કાર્ય ઉર્જામાં કેટલી સંગ્રહ પામે અથવા તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનો છે એ બધી સાબિતી મિત્રો મારે કયા ટોપિકમાં અથવા કયા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં કરવી છે હવેનો જે ટોપિક છે છલ બળ વડે કાર્ય છલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય મેળવો ઓકે મિત્રો કમ્પ્લીટ શ્યોર ઓકે થેન્ક યુ